22 માર્ચના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના મહામારી સામે જનતા કર્ફ્યુને દેશ સહિત વલસાડ જિલ્લાના વાપીમાં અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં પણ જન સમર્થન મળ્યું હતું, જેમાં રવિવારે સવારથી જ સાંજના 5 વાગ્યા સુધી લોકોએ ઘરમાં રહી પોતાને આઇસોલેટ કર્યા હતા, જે બાદ સાંજે 5 વાગે પોતાના ઘરના આંગણામાં બહુમાળી ઇમારતોની ગેલેરીમાં તાળી થાળી ઘંટડી વગાડી ઘંટતાવ કર્યો હતો. વલસાડ જિલ્લાના તાપીની તમામ સોસાયટીમાં રવિવારે સાંજે લોકોએ પોતાના ઘરના બારણે, બારીએ અને બાલ્કનીમાં તો હોસ્પિટલ જેવા સ્થળો પર ગ્રાઉન્ડમાં એકઠા થઈ તાળી થાળી અને ઘંટડીથી ઘંટનાદ કર્યો હતો. એવો જ માહોલ નજીકના પાડોશી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં જોવા મળ્યો હતો. દમણમાં પણ લોકોએ ઘરની બાલ્કનીમાં અને બારણે ઉભા રહી તાળી વગાડી થાળી વગાડી ઘંટરાવ કર્યો હતો. કોરોના મહામારી સામે એક દિવસ પોતાના ઘરે રહી લાખો લોકોએ જનતા કર્ફ્યુને સમર્થન આપ્યું હતું, જે બાદ સાંજે ડોક્ટર્સ, પોલીસ અને સફાઈ કામદારોની કામગીરીને બિરદાવવા આ ઘંટરાવ કર્યો હતો. ઘંટરાવમાં વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે પણ હાથમાં થાળી લઈ વગાડી હતી, તો સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે પોતાના ઘરે ગેલેરીમાં ઉભા રહી તાળી વગાડી હતી. વાપીમાં તમામ સોસાયટીઓ સાથે હરિયા હોસ્પિટલ સહિતની હોસ્પિટલમાં પણ ડોક્ટર્સ, નર્સ અને પેરામેડિકલ સ્ટાફે તાળી માડી ઘંટનાદને સમર્થન આપ્યું હતું. ઘંટનાદમાં નાના બાળકોથી માંડીને મોટેરાઓ સહિત સૌ કોઈએ તાળી થાળી અને ઘંટડી વગાડી હતી. બ્રાવો, બ્રાવો.